वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। आजे आपणे होममेड खाटा अथाणानो मसालो एटले के मेथियो मसालो बनावीशुं, जे बजारना पेकेटना भाव करता तमे घरे डबल मसालो तैयार करी शकशो। तेना माटे सौ प्रथम रायना कूरियाने साफ करी मिक्सर जारमां लेवा। पछी आपणे रेग्युलर त्रण स्टेपमां ग्राइंड करता होईए छे तेनी ओपोजिट साइडमां पल्सनो ऑप्शन आवेलो होय छे તે યુઝ કરવાનો છે। ત્રણ ચાર વાર પલ્સનો ઉપયોગ કરવાથી સરસ માપના રાયના કુરિયા પીસાઈ જશે। તમે જોઈ શકો છો એકદમ પાવડર ફોર્મમાં નથી પીસેલા, થોડાક દરદરા રાખેલા છે। પછી મેથીના કુરિયા મિક્સર જારમાં લેવા અને તેને પણ તેવી જ રીતે પલ્સનો ઉપયોગ કરીને પીસી લેવા। મેથીના કુરિયા પણ સરસ દરદરા પીસાઈ ગયા છે। તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારી રેસીપીની નોટિફિકેશન તમને મળે। સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે। પછી એક મિક્સિંગ બાઉલમાં પીસેલા રાયના કુરિયા લેવા અને તેને સરસ પાથરી દેવા। પછી મેથીના કુરિયા લેવા અને તેને પણ સરસ પાથરી દેવા। પછી હિંગ લેવી, પછી તેલ ગરમ કરવા મૂકવું, ટેસ્ટિંગ માટે થોડાક રાયના કુરિયાને ઉમેરવા। તે તરત ઉપર આવી જાય એટલે તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેને થોડીક વાર ઠંડુ થવા દેવું। તે સમયમાં એક કડાઈમાં મીઠું લેવું, एक बे मिनिट माटे सरस शेकी लेवू। मीठू शेकवानो कारण मात्र तेमा रहेल भेज निकली जाय ते माटे नो छे। पछी पाथरेला मसाला उपर तेल रेड़ी देवू। अने तरत ढाकी देवू। आम अर्धी कलाक माटे ढाकीने रहेवा देवानू छे। અડધી કલાક પછી બધું બરાબર મિક્સ કરી લેવું। મિક્સ થઈ જાય એટલે તેમાં લાલ મરચું, જે મેં રેશમ પટો યુઝ કરેલ છે, તમે કાશ્મીરી લાલ મરચું પણ યુઝ કરી શકો છો। પછી મીઠું જે આપણે શેકેલું હતું તે લેવું અને બધું બરાબર મિક્સ કરી લેવું। મિક્સ થઈ જાય એટલે તેના ઉપર હળદર લેવી અને તેના ઉપર ગરમ કરીને મીડિયમ ઠંડુ કરેલ તેલ ઉમેરવું। ઘણા લોકો અહીં આ સ્ટેપ ઉપર દિવેલ એટલે કે એરંડી ઉમેરે છે, તમે કંઈ પણ યુઝ કરી શકો છો। પછી બધું બરાબર મિક્સ કરી લેવું। તો તૈયાર છે હોમમેડ ખાટા અથાણાનો મસાલો, મેથીઓ મસાલો। તો હવે જ્યારે અથાણું બનાવો ત્યારે ઘરનો બનાવેલ મસાલો યુઝ કરજો, ચોક્કસ અથાણું સરસ સ્વાદિષ્ટ બનશે। થેન્ક યુ। આપને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો। આવજો।